રાજકોટમાં પદ્મકુંવરબા હોસ્પિટલમાં વેક્સિનેશનની કામગીરી અટકાવવી પડી, સર્વર ઠપ થતા રસીકરણની કામગીરી બંધ પડી, સર્વર સાથે કનેક્ટ કરવાના પ્રયાસ ચાલુ કરાયા હતા। जूनागढ़ जिला में 3 सेंटर पर 300 वॉरियर्स ने रसी आपवानो आयोजन। आरोग्य कर्मचारीओए सौप्रथम रसीकरण करावियुं, जेमने कोई आडअसर के दुखावो न थयानुं जणाव्युं, साथे डर राख्या वगर आगळ आवी रसीकरण करवा माटे लोकोने अपील। अमरेली में पण कोरोना रसीकरणनो शुभारंभ, शांताबा मेडिकल कॉलेज खाते कोरोना रसीकरणनो शुभारंभ। मेडिकल कॉलेजना डीन विकासभाई सिंहाने प्रथम वेक्सिन अपाई, रोजना 3 सेंटर पर 100 लोकोने वेक्सिन अपाशे। બોટાદની જનરલ હોસ્પિટલમાં ઉર્જા પ્રધાન સૌરભ પટેલની હાજરીમાં રસીકરણનો પ્રારંભ। સૌરભ પટેલની હાજરીમાં જ આરોગ્ય કર્મચારીઓને અપાઈ રસી, રસી લેતા આરોગ્ય કર્મચારીઓમાં જોવા મળ્યો ખુશીનો માહોલ। ખેડા જિલ્લામાં 4 કેન્દ્ર પર રસીકરણનું અભિયાન ચાલુ। નડિયાદ સિવિલ ખાતે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક પંકજ દેસાઈએ કરાવ્યો પ્રારંભ। જિલ્લામાં પ્રથમ રસી ડોક્ટર સુપ્રીત પ્રભુને અપાઈ, પ્રથમ ચરણમાં ખેડા જિલ્લાને 13,500 ડોઝ ફાળવાયા છે। બનાસકાંઠામાં નાંદોત્રાથી કોરોના વેક્સિનની શરૂઆત કરાઈ। કોરોના વેક્સિનનો પૂર્વ આરોગ્ય પ્રધાન શંકરભાઈ ચૌધરીએ કરાવ્યો પ્રારંભ। ડોક્ટર નરેન્દ્રભાઈ ચૌધરીએ કરાવ્યું વેક્સિનેશન, જિલ્લાના આરોગ્ય કેન્દ્રો પર વેક્સિનેશનનો પ્રારંભ। સાબરકાંઠા જિલ્લામાં 5 સેન્ટરમાં રસીકરણની શરૂઆત। જિલ્લામાં પ્રથમ રસી ડોક્ટર મોહમ્મદ મુસ્લિમ અબ્દુલ કરીમ સિદ્દીકીને આપવામાં આવી। હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે કરાયું રસીકરણ। પ્રથમ દિવસે જિલ્લાભરમાં કુલ 500 લાભાર્થીઓનું કરાશે રસીકરણ। અરવલ્લીમાં મોડાસા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં રસીકરણ શરૂ। ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રમણલાલ વોરાએ રસીકરણનો કરાવ્યો પ્રારંભ। જિલ્લામાંથી પ્રથમ રસી જિલ્લા આરોગ્ય અધિકારી કૌશલ પટેલે લીધી। મોડાસા, ભિલોડા અને ધનસુરામાં આરોગ્ય કેન્દ્ર પર રસીકરણની શરૂઆત। મહેસાણામાં પણ કોરોના રસીકરણની શુભ શરૂઆત। સાંસદ શારદાબેન પટેલે કરાવ્યો રસીકરણનો પ્રારંભ। આઈએમએના ઉપપ્રમુખ ડોક્ટર અનિલ નાયકે જિલ્લામાં સૌ પ્રથમ રસી લીધી। 5 કેન્દ્રો પર કુલ 500 હેલ્થ વર્કર્સને અપાઈ રસી। મહેસાણા જિલ્લાના 5 કેન્દ્રો પર રસીકરણનો પ્રારંભ થયો। સૌ પ્રથમ આઈએમએના ઉપપ્રમુખ અનિલ નાયક અને સેક્રેટરી ડોક્ટર અનિલ પટેલે કોરોના વેક્સિનના ડોઝ લઈ ગર્વની લાગણી અનુભવી। જિલ્લામાં પ્રથમ રસી લેનાર બંને અગ્રણીઓએ અન્ય લોકોને પણ શંકા વિના રસી લેવાની અપીલ કરી। તાપી જિલ્લામાં 4 સ્થળ પર રસીકરણની શરૂઆત। તાપી સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ આરએમઓએ લીધી પ્રથમ રસી। સાંસદ પ્રભુ વસાવા અને જિલ્લા કલેક્ટરની હાજરીમાં રસીકરણનો પ્રારંભ। દિવસ દરમિયાન 400 આરોગ્ય કર્મીઓને અપાશે રસી। છોટાઉદેપુરમાં રાજ્યકક્ષાના પ્રધાન જયદ્રથસિંહ પરમારની હાજરીમાં કોરોના વેક્સિનેશનની પ્રક્રિયા પ્રારંભ। પ્રથમ તબક્કામાં જિલ્લાને મળ્યા 7,190 ડોઝ। પ્રથમ લાઇનમાં આરોગ્ય કર્મીઓને અપાશે રસી। પંચમહાલ જિલ્લામાં ગોધરા સહિત 4 તાલુકા મથકમાં રસીકરણનો પ્રારંભ। ગોધરામાં આવેલી નર્સિંગ સ્કૂલ ખાતે કરાયું રસીકરણ। ડોક્ટર પીનલ ગાંધીને આપવામાં આવી પ્રથમ રસી। આજે પંચમહાલ જિલ્લામાં કુલ 400 લોકોને અપાશે રસી। રાજ્યના આરોગ્ય પ્રધાન કુમાર કાનાણીએ વલસાડ જિલ્લામાં રસીકરણનો કરાવ્યો પ્રારંભ। ઉમરગામના દહેરી આરોગ્ય કેન્દ્ર પર કુમાર કાનાણીની હાજરીમાં રસીકરણની ઝુંબેશ શરૂ। પ્રથમ દિવસે જિલ્લામાં 600 આરોગ્ય કર્મીઓનું કરાશે રસીકરણ। પોરબંદરમાં પણ કોરોના વેક્સિનેશનનો પ્રારંભ કરાયો। આજે જિલ્લામાં 2 જગ્યા પર વેક્સિનનો પ્રારંભ। પોરબંદર ભાવસીજી હોસ્પિટલના મેડિકલ ઓફિસર દિનેશ ઠાકરે પ્રથમ વેક્સિનનો ડોઝ લીધો।